देशभरमां चकચાર મચાવનાર સુરતના 7800 કરોડનો સટ્ટો રમનાર કૌભાંડમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ સુરત કોર્ટમાં રજૂ કરાયા છે, જેમાં કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો છે। સુરતની ઇકોસેલે ક્રિકેટનો સટ્ટો રમાડતા ચાર બુકીઓની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। 78000 કરોડ રૂપિયાનો ક્રિકેટના સટ્ટાનો ખેલ ઝડપાયો હતો। આ મામલામાં મોટું સટ્ટા બેટિંગનો પર્દાફાશ થતા ઈડી પણ તપાસમાં સામેલ થઈ હતી। જો કે હવે કેસમાં વધુ ઝડપાયેલ ચારેય આરોપીની ધરપકડ બાદ હવે તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે। ક્રિકેટનો મોટો સટ્ટો હાથ લાગ્યા બાદ સુરત પોલીસથી બચવા માટે સટ્ટાના આરોપી હર્ષ શાહ, આકાશ પારેખ એક વર્ષથી ફરાર હતા। જો કે આ દરમિયાન પોલીસે હર્ષ અને આકાશ સહિત વધુ આરોપીઓને એક વર્ષ બાદ ઝડપીને તપાસ કાર્યવાહી શરૂ કરી છે। સુરતની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં એકાદ વર્ષ અગાઉ ડિંડોલીના રાજમહેલ મોલમાંથી આ સટ્ટા રેકેટને ઝડપી લીધું હતું। દુબઈમાં બેસીને કિશન સટ્ટાના કરોડોના હવાલો કરતો હતો। કિશને 30-40 હજારના પગાર પર ચાર જણાને નોકરીએ રાખ્યા। કિશનના કહેવાથી ચાર આરોપી એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર અંગે જણાવતો હતો। હજુ કિશન સહિત 15 આરોપીઓ વોન્ટેડ છે, જેમાં મોટાભાગના આરોપી દુબઈ ભાગી ગયા હોવાની વાત છે। તે વખતે શરૂઆતમાં સૂત્રધાર સહિત ચાર પકડાયા હતા, જેમાં કુલ 9 પકડાયા છે। આરોપી પાસેથી બેંકોના 76 ડમી ખાતાઓ પોલીસે ફ્રીઝ કર્યા હતા। આરોપીના IDBI બેંકના 3 ખાતામાંથી 1,270,80,00,000 ટ્રાન્ઝેક્શન થયેલા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે, સાથે 1.72 કરોડ ફ્રીઝ કર્યા હતા। હુઝેફાએ ઓનલાઈન બેટિંગને અપમાં ગેરકાયદેસર લેવડદેવડ માટે બેંક ખાતાઓ નાણાકીય વ્યવહારો કરતો હતો। પોલીસે આરોપીના બેંકના ખાતાનું સ્ટેટમેન્ટ બેંકમાંથી કઢાવ્યું હતું, જેમાં માત્ર એક જ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ 600 પાનાનું હતું, જે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સુરત શહેર ઇકોસેલને 1/10/2022ના રોજ બાતમી હકીકત મળેલી કે ડિંડોલી ખાતે આવેલ રાજમહલ એની નીચે ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ખોટા દસ્તાવેજોના આધારે ખોટા ડોક્યુમેન્ટ ખોલવામાં આવે છે અને એ એકાઉન્ટ વેચવામાં આવે છે। એ હકીકતના આધારે ત્યાં જગ્યાએ રેડ કરતો એની અંદર ખોટા બેંક એકાઉન્ટ ખોલવા માટે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો હતો એની અંદર ખોટા ભાડા કરાર, ખોટી પેઢીઓ એ રીતેનો મળી આવેલ જે બધું કબજે કરીને DCB પોલીસ સ્ટેશન ખાતે એનો ગુનો નોંધવામાં આવેલો, જે તે સમયે ત્યાંથી મળી આવેલા બે આરોપી અટક કરવામાં આવેલા। અટક કરેલા આરોપીઓને પૂછપરછ કરતો જાણવા મળેલું કે જેને આનો ઉપયોગ ક્રિકેટના સટ્ટાના નાણાંના ટ્રાન્સફર માટે ટ્રાન્ઝેક્શન માટે થાય છે। એ બેજ ઉપર આગળની તપાસ કરી બીજા 6 આરોપી પકડી અને ટોટલ 8 આરોપી પકડી અને ચાર્જશીટ કરવામાં આવેલો। એના પછી અલગ રીતે 4 આરોપી પકડવામાં આવેલા, એ એરેસ્ટ કર્યા, એના પછી બીજા બે ગઈ આજ સુધીના રિમાન્ડ હતા, 4 આરોપી પકડવામાં આવેલા। આ આરોપીઓ જે 30,000ના પગારથી એમને નોકરી રાખવામાં આવ્યા હતા અને કિશન ચૌધરી ગઈ અને એક આરોપી જે દુબઈ આગળ છે એ અહીંયાથી ટ્રાન્ઝેક્શન એટલે કયા એકાઉન્ટની અંદર કેટલું ટ્રાન્ઝેક્શન કરવું એ માહિતી આપતો હતો અને એ એકાઉન્ટ આપતો એ બેજ ઉપર કયા એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા એ ઓનલાઈન ટ્રાન્સફર કરવાની આ 4 આરોપીઓ કરતા હતા અને એમને 30,000 પગાર આપવામાં આવતો હતો। જે માથા છે એના ચાર્જશીટની અંદર જ નામ ખોલી દેવામાં આવે છે, જે આરોપી છે ચાર્જશીટની અંદર નામ, બીજાની તપાસ ચાલુ છે કે અન્ય બીજા કોઈ સંકળાયેલા છે કે ક્યાં।